Sachidanand. Jai Sachidanand. आप सौनी अंदर बिराजेला परमात्मा ने अत्यंत भक्तिपूर्वक अभेद भावे नमस्कार नमस्कार नमस्कार. સુરતના મહાત્માઓની આ ઇન્ટરનેશનલ શિબિર છે. મહાત્માઓનો બહુ ભાવ હતો, ઉમંગ હતો કે ઇન્ટરનેશનલ શિબિર થાય. જ્યારે નામ પડ્યું ત્યારે તો ખબર હતું કે ખરેખર ઇન્ટરનેશનલ થશે, પણ આ તો હકીકતમાં ઇન્ટરનેશનલ થઈ ગઈ. કદાચ વિઠ્ઠલભાઈને ઇન્ટરનેશનલનો સ્પેલિંગ એ નહીં આવડતો હોય. ચંદુ, તું હુવાનને જરા ટ્રાન્સલેટ કરીને સમજાવતો જજે. હા કમલેશ, તું બધા ખૂબ જાગૃતિપૂર્વક ને ઉપયોગપૂર્વક આપણી શુદ્ધાત્માની પ્રગતિનો પંથ કાપવા માટે આ શિબિરનો પૂરેપૂરો લાભ લઈ લેજો. બધો ઉપયોગ આમાં જ રાખજો, બીજું બધું ગૌણ રાખજો. ખાવા પીવાનું, સુવાનું, બીજું બધું તો આપણને રોજ મળે જ છે ઘેરે. અહીંયા મળશે, પણ જે મળે તે આપણે સોનાનું કરીને સંભાવે નિકાલ કરજો. શું બધું મળશે, કશું ના મળે એવું નહીં મળે. રોમ ભાઈ, રોજ ટાઈ નથી મળતી, પણ જો આજે અહીં ટાઈ મળીને એટલે મહાત્માઓને પ્રશ્નો વારે વારે ઉઠતા હોય છે કે ફાઇલનો સંભાવે નિકાલ થતો નથી, સંભાવે નિકાલ થતો. પણ સંભાવે નિકાલ કરવાનો નથી, સંભાવ રાખવાનો છે. બસ નિકાલ તો કરી જ આપશે વ્યવસ્થિત જ કરી રહ્યું છે. આપણે તો ખાલી અંદર ભાવ જ કરવાનો છે, નક્કી જ કરવાનું છે કે મારે સંભાવમાં જ રહેવાનું છે. પછી ગમતું આવે તોય સંભાવ, ને ના ગમતું આવે તોય સંભાવ. ગમતામાં ઉછળી નથી પડવાનું, ના ગમતામાં ડિપ્રેસે નથી થવાનું. બંનેમાં સરખું જ છે. કારણ કે જો એ આટલું જ જો પકડાય ને કે આ ફાઇલનો મારે નિકાલ કરવાનો છે, નિકાલ, તો પછી ગમતું કે ના ગમતું બે સરખું જ થઈ રહેશે. પણ નિકાલ ખ્યાલમાં નથી રહેતો કે આ નિકાલી છે, છૂટવાનું છે આનાથી. પછી આપણી બુદ્ધિ આપણી રીતે નિકાલ કરવા જાય, આપણને આપણી ફાવતું, આપણને ફેવરમાં હોય એ રીતનો નિકાલ કરવા માટે મથામણ કરે, એટલે પછી બધું બાજી બગડી જાય છે. શું આપણા ફેવરનું કરવા જઈએ તો પછી સંભાવ રહે જ નહીં ત્યાં આગળ. વ્યવસ્થિત જેનું જે ફેવરનું કરે એ સ્વીકારવાનું છે, એક્સેપ્ટ ઇટ, તો સંભાવ રહેશે. શું ક્યાં ક્યાં કઈ કઈ રીતે આપણે સંભાવમાં ગોટાળા મારી દઈએ છીએ. સીધે સીધું સરળતાથી રહેવાય એવું છે, પણ પછી આજે આપણે આગળ પાછળ જે પેલી બુદ્ધિ છે ને એ કંઈક લોચા મારતી હોય છે, ત્યાં એટલું સમજી જવાનું કે આજ્ઞાની વિરુદ્ધ બતાડે છે એ બુદ્ધિ છે, એટલે મારે એનું નથી સાંભળવું. મારે એને તો આગવી જ રાખવી છે, ગેટ આઉટ કરવાની છે. એને ગેટ આઉટ નહીં કરો તો એ ચડી બેસે અને આખું આજ્ઞાને જ્ઞાનને ઉથલાઈ પડશે. શું એટલે સંભાવ માટે આટલું ખાસ કરવાની જરૂર છે. શું બુદ્ધિને નહીં સાંકાઠવાનું.
એ તો એની મને કુદાકુદ કરવાની જ છે, એની રીત સંસારમાં ભટકાવાની છે, તે તો અજમાવાની જ છે. એને જ્ઞાનનો રસ્તો ગમતો જ નથી. એ તો સંસાર તરફ જ દેખાડશે, બધું રૂપાળું રૂપાળું દેખાડશે, અઘરું લાગશે, બાજુએ મૂકશે, સહેલું સહેલું પકડાવશે. શું જ્ઞાન નહીં પકડાવે, આજ્ઞા નહીં પકડાવે, બીજું બધું પકડાવશે. દાદા દાદા કરો ને કહેશે, એટલે પણ દાદા કરો એટલે દાદા એટલે આજ્ઞા જ છે, પાંચ આજ્ઞા એ જ દાદા છે, પાંચ આજ્ઞા એ રિયલ દાદા છે, બીજું બધું રિયલ રિલેટિવ છે. શું દાદા માટેનું અને શુદ્ધાત્મા એ તો એબ્સોલ્યુટ દાદા છે, ખરેખરા અલ્ટિમેટ દાદા એ છે, દાદા ભગવાન છે. એટલે સંભાવ નિકાલ કરવામાં આવે, મહાત્માઓની થોડી લેવલ ઊંચી જવી જોઈએ. આપણા પ્રશ્નો કેવા હોય છે કે મારા છોકરાની ફાઇલ બહુ ખરાબ છે, મને સૌ સંભાવ નિકાલ નથી થતો, બહુ પજવે છે, મને હેરાન કરે છે, કે મારી વહુ બહુ પજવે છે, કે મારી સાસુ બહુ પજવે છે અને હેરાન કરે છે, એનો સંભાવ નિકાલ નથી થતો. આ પ્રશ્નો હવે પૂરા થઈ જવા જોઈએ. શું એ હેરાન કરે છે એ પ્રશ્ન ના હોય, મને ક્યાં સંભાવ નથી રહેતો તે પ્રશ્ન હોય. સામું આકું છે કે ખરાબ છે, કે એને કઈ રીતના સુધારું, કે એને કઈ રીતે એડજસ્ટ કરું, એ ના હોય. મારી ક્યાં ભૂલ થાય છે તે મારે જોવાની છે. કયા કારણોથી મારો સંભાવ ઉડી જાય છે એ મારે તપાસ કરવાની છે. હજુ જો સંભાવ નહીં રહે, ઉડી જતો હોય તો હજુ ક્યાંક મારી કચાશ છે, જો જ્ઞાન આજ્ઞામાં મારે ક્યાં ભૂલ થાય છે, હજુ કંઈ ઝીણવટથી નથી સમજાયું, ક્યાંક મારી બુદ્ધિ છે કે અહંકાર છે કે માન છે કે લોભ છે કે કંઈ વસ્તુ મને મોહ છે, કંઈક વસ્તુ મને પકડી રાખે છે કે જેનાથી મને સંભાવમાં નથી રહેવાતું, જેનાથી મારાથી આજ્ઞામાં નથી રહેવાતું, એમાં જ તપાસ કરવાની હોય છે. શું એલા એના લગતા પ્રશ્નો પૂછવાના હોય. શું કે આવું થાય છે એમાં મારું કયું કારણ હોઈ શકે, એ જડશે તો તમારું કામ થઈ જશે. શું ક્યાં ક્યાં ભોગવટા આવે છે, ત્યાં ત્યાં આપણે આજ્ઞા ચૂકીએ છીએ, જ્ઞાન ચૂકીએ છીએ. એટલે એ ભોગવટામાંથી બહાર નીકળવાનું છે, આજ્ઞામાં રહીને, જ્ઞાનમાં રહીને. શું કારણ કે કંઈ પણ ભોગવટો આપણા જીવનમાં આવ્યો, કોઈ પણ નાના કે મોટા પ્રસંગના નિમિત્તે, તેનું મૂળ કારણ આપણી જ કંઈક અણસમજણ છે, ક્યાંક અજ્ઞાન માન્યતા પાછી ફરી વળી છે. નહીં તો જ્ઞાનમાં તો ગમે તે હોય, સામો આપણને મારે કકડા કરી નાખે તોય જ્ઞાન તો શું કહે છે કે વ્યવસ્થિત છે, આપણો જે હિસાબ છે, ફાઇલ છે, સમય નિકાલ કરીને છૂટી જાઓ, એનો સામાન્ય નિર્દોષ જોવાનો છે બસ. હમણાં અમે વલસાડ બાજુને ગામડામાં ગયા હતા, ત્યાં ગામડાના મહાત્મા છે, તે મહાત્માએ જ્ઞાન લીધું ઘણા વર્ષો થઈ ગયા, સત્સંગમાં આવે, રેગ્યુલર આવે, અત્યારે એમની ઉંમર ઘણી થઈ ગઈ, 90 વર્ષની ઉપર થઈ ગયા, પણ એ મહાત્માને જોયું હોય તો એટલા આનંદમાં રહે છે. કોઈ ગાળો આપે, એમને હળદૂત કરે, તો
તોય હસતા હોય છે. વચ્ચે તો કે એમની તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ હતી, સિરિયસ થઈ ગયા હતા, એ બેભાન જેવા થઈ ગયા હતા, કોઈને ઓળખે નહીં, કશું નહીં, આ બીજું કશું ના બોલે, ખાલી દાદા ભગવાન અસીમ જે જયકારો બોલ્યા જ કર્યા, નોન સ્ટોપ બોલ્યા કર્યા, બે દાડા સુધી નોન સ્ટોપ. બધાને ગામમાં થઈ ગયા આ કાકા જવાના, એમનામ ગુલાબભાઈ હતું, ગુલાબભાઈ દસવાડાના, તો ક્યાં તો જવાના કે જવાના, બધા ગણમાં બધાને થઈ ગયું કે ગવા જવાના. પછી છોકરાઓ ગમના હતા, દીકરાઓ બહુ બધા, છોકરાના છોકરાઓ 90 વર્ષ એટલે 3-4 પેઢીઓ થઈ ગઈ હોય, બધું ભેગું રહે, પણ કોઈ દાદામાં નહોતું માનતું, શું દાદામાં કોઈને શ્રદ્ધા નહોતી. પણ આ લોકોને આમ તો દાદા ના પડે છે, પણ લોકો એ બધાને આ ચમત્કાર લાગ્યો, બાપા બહેમાન છે છતાં દાદા ભગવાન અસીમ જગા મોટે મોટેથી બોલે છે, મોલ્લો વાળો સાંભળે. તો બે દાડા સુધી રાત દાડો 24 કલાક નોન સ્ટોપ બોલ્યા, 48 કલાક હોય કાકા, બધાને થયું કે હવે ગયા. પણ એ તો પાછા આવ્યા, જીવી ગયા અને અમને મળવા આવ્યા હતા બીજે ગામથી, અને હવે તો ખેતરે જાય છે, કે બીજું કશું નહીં, જઈને ત્યાં બેસે, 2-4 બધા મહાત્મા હોય આજુબાજુના, તે ભાઈને ત્યાં બેસીને વાડીએ, આંબા વાડીએ બેસે ને સત્સંગ કરે ને આનંદ કરે ને ભક્તિ કરે. રિટાયર્ડ છે પણ ખાલી આ વાડીએ જાય આટલું કરવા, ભક્તિ સત્સંગ કરવા, બધા ભેગા થઈ. એના મોઢા ઉપર જોઈએ તો લાલી એટલી સરસ લાગે, તેજી, બધા જુવાનીઓના અસરમાં એવી એને મળે પર તેજી, 90 વર્ષે જ્ઞાનની, જ્ઞાનનું નૂર હતું, કશું અડે નહીં કે નિર્લે, બધું કે છે નિર્દોષ જ દેખાય છે, કે છે માટે બધું નિર્દોષ જ દેખાય છે, બધા શુદ્ધ આત્મા, કોઈ ગાળો આપે તો એ શુદ્ધ આત્મા નિર્દોષ છે, કશું અડતું જ નથી, કે છે મને. પહેલાં સારી તબિયત હતી તો જ્યાં હોય ત્યાં બધા પહોંચી જતા હતા સત્સંગમાં, હવે ઘણા વર્ષોથી બિચારા નથી આવી શકતા, પણ ઘરે રહ્યા રહ્યા કર્યા કરે છે, એકદમ સરળ જ. બધાને એકદમ બહુ આનંદ થયો, કાકાને જોઈને જ આનંદ આનંદ થઈ ગયો, કહેવું પડે એને જોઈને બીજાને હિંમત આવે, ઘરે આ ઉંમરમાં આવી રીતના જ્ઞાનમાં રહીને આવું સરસ દીપાવે છે જ્ઞાનને દાદાને, આપણે કરી શકીએ કેમ ના થઈ શકે. જ્ઞાન એવું છે શું, એટલે જ્ઞાનનો ઉપયોગ જેટલો કરે એટલો સારો છે, ડખો ડખલ થાય એવી જ નથી ને, જે કંઈ બને છે વ્યવસ્થિત છે, એમાં આપણે ક્યાં આંગળા ગાળવાની જરૂર છે. નક્કી તો સંસાર ચાલ્યા જ કરે છે, કશું અટકતું નથી, વ્યવહાર માત્ર વ્યવસ્થિતને આધીન છે, અને નિયમ એવો છે કે જે કંઈ પણ ભેગું થાય છે, આપણો જે કંઈ વ્યવહાર ઉકલે છે એ એમને એમ નથી ઉકલતો, એ વ્યવસ્થિત ઉકેલી આપે છે, વ્યવસ્થિત બધું ભેગું કરી આપે છે. જેટલું વ્યવસ્થિત હોય એટલું ભેગું થવાનું, એને હાજર જ હોય છે. એટલે આપણે પછી ક્યાં, આપણે તો કામ કરે જવાની છે, કામ કરે જાઓ, કામ કરે જાઓ, બીજી કંઈ મગજમારી કરવા જેવી છે જ નહીં. મહાત્માઓને કંઈ પ્રશ્નો પૂછાય તો પૂછજો, હા, ફરી ફરી તાલ નહીં ખાય, બધા દૂર દૂરથી બધા ભેગા થયા છે. ઘણી બહુ જ જો ચીકણી ફાઇલ હોય તેને ખૂબ ધમધમાઈને પ્રતિક્રમણ કરો, એ નિર્દોષ જ છે, આપણી ભૂલથી ભેગું થયું છે. દાદાનું એક સૂત્ર છે જીવનમાં અપનાવી લેવા જેવું, કે આ જગતના તમામ દુઃખોનું મૂળ તું પોતે જ છે એમ કે છે.
બીજું કોઈ નથી, તું પોતે જ છે. જો આપણને દુઃખ પડતું હોય તો એનું આપણે જ નિમિત્ત છીએ, આપણે જ છીએ. એ જો દાદા અને દાદા કહેતા હોય તો પછી આપણે બીજા તરફ આંગળી કરવાની રહેતી જ નથી. મને દુઃખ થાય છે માટે હું જ મૂળ છું ભોગ આ દુઃખનું. એકદમ સિમ્પલ ને સીધી વાત છે. પ્રોબ્લેમ જ ના રહે પછી. રામભાઈ હવે પ્રોબ્લેમ આવે છે? નિરૂમા, અત્યાર સુધી તો એમ લાગતું હતું કે મારા વગર બીજા બધાનો જ દોષ છે, પણ હવે તો એમ જ લાગે છે કે આ જે કંઈ છે દોષિત એ ફાઇલ નંબર 1 આ રામની જ છે, અને જો સુધારવાનો હોય તો એને જ સુધારવાની જરૂર છે. એટલે એ હવે તો એકદમ અંદર અંકિત થઈ ગયું છે, કોઈની ભૂલ દેખાતી જ નથી. તરત ભોગવટો આવે એટલે ચાલુ થઈ જાય અંદર કે આ ભૂલ આવે છે, આ ભોગવટો જે થયું છે એ મારી જ ભૂલના લીધે છે. હવે નિરૂમા, આપે જે હમણાં કીધું ને એમાં એક સવાલ એ ઊભો થયો કે બીજી બહારની ફાઇલો હોય એના લીધે આપણને ભોગવટો આવે કારણ કે આપણે એમને ભૂલ જોઈ, પણ શરીરના દુઃખ જે આવે છે એના માટે શું હોય? એટલે એ ભોગવટો તો સહન કરવો જ પડે કે પછી એમાં બી કંઈક જ્ઞાને કરીને ઓછું થઈ શકે? જ્ઞાને કરીને ઓછું એ થાય ને, જ્ઞાન એટલે આ થાય છે તે મને નથી થતું, પાડોશીને થાય છે. પોઈન્ટ નંબર 1 પાડોશી છે. હા એ બરાબર, પણ એમ કે આટલું બધું ધારો કે સત્સંગમાં જવું હોય ને કોઈક વખત હેરાન થઈ ગયા શરીરથી ના જવાય એટલે એમ થાય કે આ બધું કેમ થાય છે? એ ભોગવટો જો આવે તો એ કઈ રીતનો ભોગવટો, અથવા એમાંથી કઈ રીતે બહાર નીકળે? ના, નિશ્ચિત સ્ટ્રોંગ રાખવાનો છું. સ્ટ્રોંગ નિશ્ચય રાખવાનો કે ભાઈ આ દેહને જતાવાનો એ થાય, મારે બીજા બધા કામમાં મારે આ દેહને નથી ખસખસવો, પણ સત્સંગ માટે મારે તૈયાર રાખવાનું છે, જે થવાનું હોય થાય. એટલે અમારે તો જો ને બધાને મેલેરિયા વળગે છે, અમને મેલેરિયાનો લવેરિયા વળગ્યો, તેને અમારા જોડે લવ થઈ ગયો છે. હવે શું કરે, તમને બધાને થાય એને થઈ ગયો, હવે અમે એનું નામ પાડી લવેરિયા. એ તો દાદાના વખતનો છે ને, દાદાને બહુ થતો હતો, વારસો છે. હવે આ બધે ગામે ગામે ગામડે ગામડે બધે ફરવાનું, એટલે મચ્છર તો કાટ્યા વગર રહે ને, કાટે એટલે એનો હિસાબ પૂરો કરે, તે અમારો તેની જોડે પહેલાંનો પૂરો બહુનો હિસાબ છે. ક્ષત્રિયપણું કરતા આવેલા ને, એટલે આ મચ્છરોને મારવાનું શું, આ તો બધું મચ્છરો કહેવાય, મારવા માંદો શું છે, તો એવું લે લે એટલે કરતા આવેલા, એટલે હિસાબ પૂરો બંધાયેલો. તો જ્ઞાન પછી પણ હિસાબ બંધાયેલો છોડે નહીં ને. એને બહુ ટ્રાય કર્યો એને બધી રીતે, પણ એ કંઈ ગાંઠતું નથી. એટલે પછી અમે નક્કી કર્યું કે તું તારું કામ કર ને અમે અમારું કામ કરીએ, તારો ભાગ તું ભજો ને અમે અમારો ભાગ ભજવીશું. પછી ક્યાં એને કેટલું, નિરૂમા, પણ હવે તો ટીવીના લીધે જે જબરજસ્ત જાગૃતિ થઈ છે, જે જબરજસ્ત ડિમાન્ડ ઊભી થઈ છે, એમાં જો આ મચ્છરરામ વચ્ચે આવે તો બધાને ખૂબ અંતરાય પડે. એટલે અમે તો મચ્છરરાયને કહીએ કે કૃપા કરીને નિરૂમા અને દીપકભાઈને હેરાન ના કરશો, કે જેથી આ દાદાનું જ્ઞાન વધારે ને વધારે લોકોને અંતરાય વગર પહોંચે, એવી અમારી બધાની ભાવના છે, સ્ટ્રોંગ ભાવના છે. એટલે અમે તો બહુ પ્રતિક્રમણ બહુ કરીએ છીએ કે ભાઈ આ બધા અંતરાય તૂટે, લોકોના અંતરાય તૂટે અને અમારો હિસાબ પૂરો થાય. તો પછી વ્યવસ્થિત જે હો તે ભલે હો, પણ એ એનું કામ કરે ને આપણે આપણું કામ કરવાનું શું. નિરૂમા, જય સચ્ચિદાનંદ. સામેની ચીકણી ફાઇલ હોય અને એ આપણી જ ભૂલને લીધે ચિકાસ થઈ છે, એ દાદાના જ્ઞાનથી બરાબર મગજમાં ફિટ થાય છે. પણ નિરૂમા, તમે કીધું કે ધમધમાવીને પ્રતિક્રમણ જ કરવાના, જ્યાં જ્યાં ભોગવટો આવે ત્યાં પ્રતિક્રમણ કરવાના, તો જરા એક્ઝેક્ટ શબ્દો જરા કહો તો
કૃપા થશે. પ્રતિક્રમણ એટલે હવે આ જેમ આપણે જ્ઞાનમાં ઊંડા ઉતરીએ છીએ એમ એ શબ્દોના પ્રતિક્રમણનું મહત્વ નથી રહેતું. શબ્દો ત્યાં સમજણની જરૂર છે. હવે શબ્દો તો એક વખત આપણે બધું આખો આ રૂપરેખા આપી દે છે કે પ્રતિક્રમણ વસ્તુ શું છે, પછી અંદર સમજણ જ સામાન્ય નિર્દોષ જોવાનો છે, એના જે દોષ જોયા એને બદલે એને નિર્દોષ જોવાનો છે, અને પોતાની જ ભૂલ છે પોતાની ભૂલ એક્ઝેક્ટ દેખાવી જોઈએ કે કે આમ ભૂલ છે. નિરૂમાં ભૂલ દેખાય છે, સામેનો નિર્દોષ દેખાય છે, પણ પેલા જે દોષિત છે એ રીતે આંટા માર્યા હોય ને, દોષિત છે સામે આવે એટલે અભિપ્રાય રાખ્યા હોય તો એ પાછું બોલવું તો પડે ને, સામેનો માણસ નિર્દોષ છે. એટલે આ જે અભિપ્રાય આપણને એના માટે પડ્યો છે ને, એ અભિપ્રાયને પછી આપણે એના ઉપર વોચ રાખવા કરવાનો. આ અભિપ્રાય આપણી ઉપર પાછો ચડી ના બેસે. શું પહેલાં પાડેલો છે પણ હવે આપણે એના મતના નથી, એના આપણે એના વિરોધી છીએ, વિરોધી થઈ ગયા છીએ. છતાં એ તો એનું જોર કરવા જશે આપણી ઉપર, ત્યાં આપણે એટલી જ જાગૃતિનું જોર રાખવાનું છે કે ભાઈ આ પાછલો અભિપ્રાય મને ઊભો થવા આવે છે, મારા પર સવાર થવા આવે છે, પણ મારે એ અભિપ્રાયને જરાય ટેકો નથી આપવો. ઉપરથી મારો એનો વિરોધ છે, સખત વિરોધ છે. એ નિર્દોષ જ છે, શુદ્ધાત્મા જ છે. જે કંઈ એમને એમનાથી થયું એ વ્યવસ્થિત અને મારા એમની જોડેના વ્યવહાર જે હતો એ ઉકેલાયો છે, ક્લિયર થયો છે. એટલે આમાં બોલવાની બદલે સામયિકમાં જ વધારે જોવાનું. હા, એ દેખાય આપણને, દેખાવું જોઈએ. હા, સામાયિકમાં જે તમે 10 મિનિટ 15 મિનિટ 5 મિનિટ જે મળે પણ તમે અંદર જુઓ. એ નિરૂમાં એ દેખાય છે કે આપણી ભૂલ છે અને વ્યવસ્થિત બી હાજર થઈ, નિર્દોષ તો સતત હાજર રહે છે, પણ એ કઈ રીતે કરવું એ બસ આપની પાસેથી ચાવી માંગવાનું. અભિપ્રાયો જેટલા અભિપ્રાયો, ધારો કે ફાઇલ નંબર 2, 3, 4, 5 બધા માટે જે અભિપ્રાયો મૂક્યા હોય, ઘણીવાર સારા બી કોઈને માટે મૂક્યા અને કોઈવાર કોઈના માટે ખરાબ બી મૂક્યા. હવે ઘરમાં 2 વ્યક્તિ હોય, એકના માટે સારો અભિપ્રાય અને એકના માટે ખરાબ અભિપ્રાય હોય, તો તમારો એ તો એક છે જ હિસાબ, સારા ખરાબનો તમે અભિપ્રાય બાંધ્યો, પણ પછી સામેવાળી વ્યક્તિઓએ આપણા પર વધારે ને વધારે અવળા અભિપ્રાયો કરશે, મલ્ટીપ્લાય થતું જશે. જો આને ફેવર કરે છે, જો મને તો હળદૂત કરે છે, જો આનું બધું સારું દેખાય છે, મારું તો બધું માકું જ દેખાય છે, એટલે એને પાછું ઊંધું ચાલે આપણા માટે. અને જેનું સારું જોતા હોય એના માટે ભૂલી જાય છે કે એકાદ વખત આપણાથી સારું ના જોવાયું, એપ્રિશિએટ ના થયું, તો એને એનું રિએક્શન આવવાનું છે. એટલે કે છે ને વિતરાગ્રહ, બધા પ્રસંગોમાં વિતરાગ્રહ, પ્રેમ. સારું કરે તોય બરાબર છે વિતરાગ, ઊંધું કરે તોય વિતરાગ, પ્રેમવાળો ભાવ વ્યવહાર એનો એ જ વ્યવહાર. કશું આપણા કોઈ સુધાર્યાથી કોઈ સુધરતું નથી, બગાડ્યાથી કોઈ બગડતું નથી, સૌ સૌને લઈને જ આવેલા હોય છે. શું આપણે પ્રેમથી જે સુધરશે એ બીજા કશાથી નથી સુધરવાનું. નિરૂમાં ભોગવટો અંદર નથી આવતો, પણ નાટક સામે થઈ શકતું નથી, આમ નાટકીય રહેવું જોઈએ ને, આમ તો એનું ચહેરા પર પ્રદર્શિત થઈ જાય છે. હા, એટલે અસર થઈ જાય છે અંદર, એ અસર થાય છે એટલે મેં ચહેરા ઉપર આવે છે. એટલે તે ઘડીએ તમારે તમારો ચહેરો જોવાનો, ધીરુભાઈનો ચહેરો જુઓ અને ધીરુભાઈ જોડે વાતો કરો, કહેવું પડે અરીસામાં જુઓ, ફોટો પાડવા જેવો થયો જ તમારો ચહેરો કહેવાનો. એ સમય આપણે અરીસા સામે જવું એ વ્યાજબી, અરે એ જ્ઞાને કરીને થાય. હા, પછી અરીસો ના આવે તો આપણને આપણો પોતાનો જ દેખાય ચહેરો, કહેવું પડે કેવા ગુલાબના ફૂલ જેવા હતા ને હવે તો કેવા થઈ ગયા છો, ધતુરા જેવા લાગો છો. જય સચિદાનંદ.
જયશ્રી શાહ અમદાવાદ. ક્યાં છે? હા, કે છે કે અશાતા વેદની કર્મમાંથી છૂટવા શું કરવું જોઈએ? દાદાની અગિયારસ કેવી રીતે કરવી તે સમજાવો. અશાતા વેદની કર્મમાં છૂટવું એટલે એ તો ભોગવે જ છૂટકો. એને સમતામાં રહીને પૂરું કરવાનું. મને થાય છે, મને ભોગવટો આવ્યો છે એવું નહીં, પણ આ જયશ્રીને થાય છે, જયશ્રીનું કર્મ આવ્યું છે તે આપણે જયશ્રીને કહેવાનું કે ભાઈ સમતામાં રહીને પૂરું કર, જેથી કરીને પાછું ફરી આ ભોગવટો મલ્ટીપ્લાય ના થાય ને ફરી નવું ના બંધાય. તો ઓછો થતો જ નથી એ. શું ગોગો આમ આમ આજે રોગ હોય છે શરીરનો, એ ઓછો ના થાય એનાથી. કે ઓછો કરવાનો પ્રયત્ન ના કરશો, ખોરાક પણ બંધ ના કરી શકતા આપણે, ના કરવાનું એને આપણે પૂરું કરવાનું હોય. શું જેટલા અસાધ્ય રોગ હોય, ક્રોનિક હોય, તે થોડી ઓછા થાય, ના થાય. હા, તો એને હવે આપણે સ્વીકારી લેવાનું કે ભાઈ આપણે મરતા સુધીનો આપણો સાથી. અને આ તો આખી જિંદગીનો કાયમનો રોગ હોય, એવો બંધ થાય જ નહીં, ના થાય ને. ધારો કે ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર હોય કે હાર્ટનું હોય, એકવાર આવી ગયું આવી ગયું, પછી થોડી જતું રહે. થાઇરોઇડ હોય તો આપણે એની દવા કર્યા કરવાની, હાચો હાચો કરવાનું, જેટલું થાય એટલું કરવાનું. એની કોઈ વિધિ કરે? શેની વિધિ? કે આમાં ખોરાક આપણે બંધ કરી શકીએ, મીઠું બંધ કરી શકીએ, આપણને ખબર છે કે આપણે આ ખોરાક ડાક્ટર જે કહે એટલું કરવાનું. બીજું શું? બાકી એવું એવું કરવા જશો તો કંઈ ફરક પડશે ને એના ઉપર તમારો મોક્ષ કોઈ બેસશો. નિયમ બાંધીએ ને તો નિયમમાં રહેવા, અઠવાડિયું નિયમ બાંધ્યો હોય તો આપણે બંધ કરી શકીએ, તો કમ્પ્લીટ મીઠું મીઠું વગર જીવી શકીએ. વળી પાછું પાછું મન થઈ જાય કે હવે આપણે ખાવું જ છે, તો પછી આપણું કરે. એટલે આપણને ખબર છે કે આપણે મીઠું નડે છે, આપણે નથી ખાવું, તો પછી રોગ કહેશે હું તને નડીશ. આપણા ને આપણા જ કરેલા આવે છે બેન. શું આપણે જેટલું ખાવા પીવાનો, ઓછું ઉઠવા હરવા ફરવાનો બેસવા બોલવા ચાલવાનો જેટલો દુરુપયોગ કર્યો છે ઇન્દ્રિયોનો, એટલું આપણને રીપેમેન્ટ આવે છે. હવે રીપેમેન્ટ આવે છે ત્યારે તમે બૂમા બૂમ કરો કે હવે આજ કેમનું જતું રહે ને કેમનું ઓછું, તે ના થાય, પૂરું કરવું જ પડે. શું શારીરિક પણ એ અડવા ના દેસુ, જેનું જે દર્દ હોય એ પૂરું કરે, અને જેટલી થતી હોય એટલી દવા કરે, ના થાય એટલું કઈ નહીં. અને ખાવા પીવાનું તો આપણા જ્ઞાન થી હવે ખાવા પીવાના બધા શોખ ગયા. હા બરાબર. દાદાની અગિયારસ કેવી રીતે કરવી? એ તો 24 કલાક એક જગ્યાએ બેસીને ખાવાનું નહીં પીવાનું નહીં, પાંચ ઇન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયોને 11 બધાને ભૂખ્યા રાખવાના, પોતાની અંદર જ જોયા કરું, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર જોયા જ કરવાનું. બરાબર. બીજું કશું જ કરવાનું, ખાલી જોયા જ કરવાનું. જય સચ્ચિદાનંદ. જય. હા નિરૂમા, આ બાજુ અહીંયા એક દાદાનું આપ્તસૂત્ર છે કે જે પોતાની જાતને છેતરે છે એને દુઃખ આવે છે, જે પોતાની જાતને છેતરતો નથી એને દુઃખ નથી આવતું. તો આ વાક્ય બહુ ગહન લાગે છે, તો એનો શું છે કહેવા માગે છે દાદા? આપણે બીજાને છેતરીએ છીએ એવું માનીએ છીએ, પણ ખરેખર પોતે પોતાની જાતને જ છેતરે છે. બીજાને છેતરીને કંઈ પણ પડાવવું કે લઈ લેવું કે પોતાનો ફાયદો કરી લેવો, કંઈ પણ કરવું, એને એમ લાગે છે કે આ મટીરિયલિસ્ટિક વસ્તુ, ભૌતિક વસ્તુનું એને એને છે તો પ્રાપ્તિ થાય છે. પણ અંદર એનો અધ્યાત્મનું જબરજસ્ત લોસ કરે છે. સમજાય છે? બીજાને છેતરે છે એ પોતે પોતાની જાતને જ છેતરે છે. બહુ પોતાના આત્મા કલ્યાણમાંથી ભયંકર ખોટ ખાઈ જાય છે. અને ક્યારે પછી એમ નહીં લાગે કે હું મારું કંઈક નુકસાન થઈ રહ્યું છે.
એમાં એનું બહુ જ સ્તર ડાઉન થઈ જાય છે. શું પછી પોતાની જાતનું સાચવ સાચવ કરે, બીજાનું તો વિચારે ના કરે, સામાનું જે થવાનું હોય થાય, મારું બરાબર છે બસ થઈ ગયું, કશાયોથી આથી કરે, બીજાને દુઃખ આપે, પોતાની જાતને જ છેતરી રહ્યો છે એમ કે છે. નુકસાન તને પોતાને જ છે, જેટલું તું કરીશ એનું રિએક્શન તારા પોતાના ઉપર જ આવવાનું છે. અને જો સામો જો વિતરાગ રહ્યો તો તને અનેક ગણું થઈને આવશે, એટલે વિતરાગ જોડે તો કશું કરીશ નહીં. અને રાગી દ્વેષી હશે તો હામ હામે હરખું આવી મળશે, સમજાય છે ને? હા, એટલે આપણું જ કરેલું આપણને બાઉન્સ થાય છે. પોતાને છેતરવા જેવું છે બહુ. જેને આ કર્મની સિદ્ધાંતની ખબર છે તેને ખબર, એટલે ખ્યાલ જ આવે કે હું કોઈને છેતરીશ તો એનું મને ફળ શું મળશે, હું કોઈને દુઃખ આપું તો એનું ફળ મને શું મળશે. એ પોતાની જાતને આ રીતે છેતરતો હોય છે, બીજાને છેતરીને પોતાની જાતને છેતરે છે. એટલે હવે બીજા પોતાની જાતને છેતરતો કઈ રીતે નથી કે બીજાને ના છેતરે, અને બીજાને ના છેતરે એટલે પોતાની જાતને એ ના છેતરે. શું બીજાને માટે એને કોઈ કોઈ અભાવ ના હોય, કશું જ ના હોય, સહજ હોય, બધાને થાય તો હેલ્પ કરે, પણ કોઈ નુકસાન તો ના જ કરે, સમજાય છે ને? હા માં, તો જે દુઃખો ને બધું જે આવતું હશે તો એ આ રીતે જ બધા માણસો ને આપણને દુઃખો પડતા હશે ને? એટલે શારીરિક આધિ વ્યાધિ ઉપાધિ જે કહીએ છીએ તો એ જ રીતે દુઃખ પોતાનું રિબાઉન્સ થઈને આવતા હોય. અશાતા વેદનીય કર્મ એથી એનાથી જ બંધાય છે, દુઃખ આપવાથી દુઃખ મળે છે. યોગેશભાઈ સચિન, યોગેશભાઈ કહે છે કે આત્મા ટંકોત્કીર્ણ છે. ટંકોત્કીર્ણ એટલે શું? એવું છે, ટંકોત્કીર્ણવત એટલે દેહ અને આત્મા અનંતકાળથી બધા જોડે ને જોડે જ રહેલા છે. શું? જળ તત્વ અને ચેતન તત્વ, આત્મતત્વ અનંતકાળથી જોડે ને જોડે જ છે. કેટલાય જળ પરમાણુનો ફેરફાર થયો છે. શું? ભેગા થાય છે, વિખરાય છે, ભેગા થાય છે, વિખરાય છે, પણ એ જુદા ને જુદા જ રહ્યા છે, ક્યારેય એકાકાર નથી થયા. એનું મિક્સચર થયું છે પણ કમ્પાઉન્ડ નથી થયું. શું? એકાકાર નથી થતું, એ પોતપોતાનું સ્થાન કે પોતાનો સ્વભાવ કે ગુણ છોડતું નથી. આ એના ગુણને ટંકોત્કીર્ણ કહ્યું છે. દરેક દ્રવ્યનું આ સ્પેશિયલ ગુણ હોય છે. શું? એને ટંકોત્કીર્ણ કહ્યું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં એકાકાર ના થાય, ભેગું ના થાય, છૂટું છૂટું જ રહે, સમજાય છે? હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એસ એમ પટેલ, સુરત. એસ એમ પટેલ કે છે, તીર્થંકર એટલે શું? પછી ભગવાન એક જ છે એવું કહે છે તો શું તીર્થંકરો જુદા છે કે ભગવાન જ છે? પહેલા પેલું ભગવાન માટેનો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. શું ભગવાન માટે? ભગવાન એ નામ નથી, વિશેષણ છે, સમજાય છે? નામ હોય તો આપણે ભગવાન દાસ કહેવું પડે, પણ ના, આ વિશેષણ છે. જે પણ કોઈ ભગવદ્ ગુણો પ્રાપ્ત કરે ને આ વિશેષણ લાગે છે, વિશેષણ બદલાય છે, સમજાય છે ને? એટલે જેટલા જેટલા આપણે જેને ભગવાન તરીકે ઓળખીએ છીએ ને બધા નરમાંથી નારાયણ થયેલા છે. શું? માના પેટે જ જન્મેલા છે.
જેમ કે આપણે રામને ભગવાન કહીએ છીએ, કૃષ્ણને ભગવાન કહીએ છીએ, મહાવીરને ભગવાન કહીએ છીએ, એ બધા મનુષ્ય રૂપે જણાવેલા જન્મેલા છે. અને એમાંથી પછી આત્માને ઓળખીને તમામ કર્મોથી છૂટીને જીવ માત્રના કલ્યાણ અર્થે પોતાનું જીવન સમર્પીને ગયા મોક્ષ માર્ગે આગળ જ બધાને મોક્ષે પહોંચ્યા. કેટલાક મોક્ષે પહોંચ્યા એ પૂર્ણ ભગવાન કહેવાય, પણ જતાં જતાં બીજાને મદદરૂપ થતા ગયા એને આપણે ભગવાન કહ્યા. શું એમાં તીર્થંકરો પૂર્ણ થયા, સદેહે પૂર્ણ થઈને પછી મોક્ષે ગયા. પોતે તો જ ગયા પણ કરોડો મોકે મોક્ષે લઈ જનારા થયા, માટે એમને તીર્થંકર ગયા. પછી વાસુદેવ ભગવાન કહેવાય, રામ ભગવાન કહેવાય, બધા ભગવાનો કહેવાય. શું એમણે પણ રસ્તો બતાડે લોકોને આ રસ્તે આગળ વધવાનો, મોક્ષે જવાનો. કૃષ્ણ ભગવાને ગીતામાં એ જ રસ્તો બતાડ્યો, રામ ભગવાનના વશિષ્ઠ યોગમાં આ જ વસ્તુ છે. એટલે આત્મધર્મ વાળી મેં મોક્ષે ગયા છે. શું એમાં તીર્થંકરો અમુક જ હોય કે જે કરોડોને મોક્ષે લઈ જવાની ક્ષમતા હોય એ જ ભવે લઈ જાય. સમજાય છે ને? આત્માનું જ્ઞાન પમાડીને. બાકી જે કલ્પના છે કે ઉપર ભગવાન છે, એક જ છે, દુનિયા ચલાવે છે, બનાવે છે, સંહાર કરે છે, એ બધી કલ્પનાઓ છે. તમારી અંદર છે ને તમે પોતે જ છો, તમારો આત્મા એ જ પરમાત્મા છે. આઈ વિથ માય ઇઝ એલએમ પટેલ, અને આઈ વિધાઉટ માય ઇઝ ગોડ. માય નીકળી ગયું, મારા પણ હું નીકળી ગયું, એટલે રહ્યો એકલો આય, એ જ આત્મા, એ જ પરમાત્મા. એબ્સોલ્યુટ. સમજાય છે ને? જ્ઞાન લીધું છે તમે? લીધું છે. એ જ શુદ્ધાત્મા, એ જ પરમાત્મા છે, એ જ ખરા ભગવાન. અને જેટલા જેટલા આવી રીતના કેટલા અનંત તીર્થંકરો થઈ ગયા, અનંત ભગવાન થઈ ગયા, અનંત રામ થઈ ગયા, અનંત વાસુદેવ ચાલ્યા આજ કરે છે, અનંતકાળથી આ પૃથ્વી છે. મોક્ષે જતા જતા બાબા કેટલાય થતા ગયા છે, હિસાબ નથી એનો. બીજો પ્રશ્ન છે, સામાયિક એટલે શું, તે કરવાની રીત ટૂંકમાં જણાવવા કૃપા કરશો. સામાયિક એટલે આ છે જૈન પારિભાષિક શબ્દ, પણ એ જે કરે છે એ નથી. આ આપણે આત્મનિરીક્ષણ કરીએ તે સમયે કે બીજું આપણા ગુણો દુર્ગુણો જોવા તે સમયે કહેવાય? પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરવું. ઇન્ટ્રોસ્પેક્શન દુર્ગુણ હોય કે સદગુણ હોય જે હોય, તમારી જાતને જોવાની, મન બુદ્ધિ ચિત્ત અહંકાર શું કરે છે, મેં ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ એ બધા શું છે ને કેટલા છે, એ બધાને અંદર જોયા કરવાના. શું સમજાય છે ને? બરાબર. એને 41 મિનિટ બેસીને એક ધારું સ્થિર થતી જોઈએ ને, એટલે મેં આત્માનો ઉઘાડ બહુ થાય, એક જ ધ્યાન જોવાનું. માલતી વલસાડ, માલતી કહે છે કે માલતીને અહીં સત્સંગમાં આવવું હતું, તેથી રજા મૂકી એમાં જૂઠું લખી આપ્યું કે મારી તબિયત સારી નથી. તો આ માલતીનું કપટ કહેવાય? કહેવાય, પણ હવે આત્મા માટે કરેલું છે એટલે એનો એનો દોષ નથી લાગતો, પણ સંસાર માટે કરો તો દોષ લાગે. શું આત્મા માટે હું માલતી છું એ જ કપટ છે ને, લ્યો બીજું ક્યાં નથી કસપટ, બધું જ કપટમાં જાય છે, સંસાર આખો કપટમય જ છે. પણ આટલું આત્મા માટે છે માટે એને દોષ નથી લાગતો, મોક્ષે જવા માટેનું છે ને, બાકી આ સંસાર માટે ના ચાલે. છતાંય પ્રતિક્રમણ કરી નાખવાના, એ આવું ના આવે આપણા ભાગમાં. કાર્તિક શાહ, સંયુક્તા, કંઈ પણ ભોગવટો આવતા વિચારીએ કે આ મારું સ્વરૂપનો એવું શુદ્ધાત્મા છું, સામો નિમિત છે, બધું સેટ કરીએ પણ આંખમાંથી આંસુ વહી જાય થોડો સમય માટે, તો તે જ્ઞાનમાં રહ્યા કહેવાય કે કેમ? પ્રતિક્રમણ પણ કર્યા અને તાતો તો બિલકુલ રહેતો નથી. એટલે ભોગવટો આવી ગયો ને, કયો છે સંયુક્તા બેન?
એટલે ભોગવટો આવ્યો ને એટલે એનું એનું રિએક્શન આવે, આંખમાંથી પાણી સડી જાય, એટલે પછી બધા આપણે એડજસ્ટમેન્ટ કર્યા કરીએ છીએ. પછી પેલું ક્લિયર કરવા માટે આ બધા ઉપાયો કરીએ છીએ, બરાબર છે. પણ એટલું ભોગવટો તો ભોગવટો આવ્યો એનો આંસુ પાડી જાય છે. તો શું કરવાનું એમ એ વખતે? પ્રતિક્રમણ બરોબર છે કે બીજું કોઈ ઉપાય? હા, આંસુ રૂચી કાઢવાનું, બીજું કરવાનું. આવી ગયું તો આવી ગયું, એને જોયા કરવાનું, કહેવાનું સતી તું મય થોડીક તન્માયકાર થઈ, એનું આવ્યું રિએક્શન, હવે લૂચી કાઢા, એને શુદ્ધાત્મા શુદ્ધાત્મા કર, પ્રતિક્રમણ કર ને ઉડા પૂરું કરનાર. શું પછી જેમ જેમ આ નિર્લેપ થતા જશો તેમ તેમ આ બધું આંસુબાસુ નહીં આવે, ભૂગોટો નહીં આવે. હજુ ક્યાં કડી જાય છે. અજીતભાઈ વડોદરા કે છે કે નિયતિ, ભાગ્ય, પુરુષાર્થ, વ્યવસ્થિત વિશે સમજાવો. જ્ઞાન લીધું છે ને હજી, જ્ઞાન પછી વ્યવસ્થિત સમજાય, એ પહેલાં ના સમજાય. શું શુદ્ધાત્મા અજીતભાઈથી છૂટો પડ્યો ને પછીનું બાકી જે રહ્યું, જે બધી પ્રસંગો ઘટનાઓ અજીતભાઈના જીવનમાં બની રહી છે એ બધું વ્યવસ્થિત છે, ડિસ્ચાર્જ છે. વ્યવસ્થિત એ ડિસ્ચાર્જ ભાગને કહીએ છીએ. શું સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ. એટલે આમાં મહેનત કરવી કે આળસમાં જવું એની અંદર થોડો ગૂંચવાડો થાય છે? આળસનો પ્રશ્ન નથી આવતો. શું મિસયુઝ થાય તો જ આળસ થાય. શું એટલે પ્રયત્ન કરવો કેટલો અને કેટલું છોડી દેવું? પ્રયત્ન એટલે શું? પ્રયત્ન આપણે ઠેઠ સુધી કરવાનો. પેલો દાખલો છે ને, આપણા હાથમાંથી કાચનો પ્યાલો પડતો હોય તો બચાવવા માટે ઠેઠ સુધી પ્રયત્ન કરો. બચાવો છે એવા પોઝિટિવ ભાવ સાથે, પછી પડી ગયો ને ફૂટી ગયો તો વ્યવસ્થિત છે. અને વ્યવસ્થિત અને આ જે નિયતિ ભાગ્ય એનો ભેદ? આ નિયતિ વસ્તુ આખી જુદી છે. વ્યવસ્થિતની અંદર નિયતિ સમાય છે, નિયતિમાં વ્યવસ્થિત નહીં, પણ વ્યવસ્થિત નિયતિને આવરી લે છે. શું વન ઓફ ધ સર્કમસ્ટેન્સીસ છે નિયતિ. એટલે નિયતિ એટલે આખો પ્રવાહ છે ને સંસરણ માર્ગનો, સંસરણ માર્ગ. એટલે અનાદિકાળથી આ પ્રવાહ વહી જઈ રહ્યો છે. શું એ પ્રવાહમાં બધું જ વહ્યા કરે છે. શું એ નિયમથી વહ્યા કરે છે? શું એક કેન્દ્રીય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, દરેક પોતે સહજ સ્વાભાવિક થયા કરે છે. શું દરેકનું એ પ્રમાણે સ્વાભાવિક પ્રવાહન છે. એમાં પછી આ અહંકાર ને આ બધું બુદ્ધિને આ બધા જ્યારે ડેવલપ થઈને આવે છે જીવના એમાં, ત્યાર પછી આખો એની નિયત બદલાય છે. એમ એની નિયતિ બદલાય છે, નહીં તો આ નિયતિના નિયમથી સરસડાટ મોક્ષે જાય જ. એ દરેક જીવ સ્વભાવથી ઉર્ધ્વગામી જ છે. શું મોક્ષે જ જવા માટેનો છે. પણ આ અહંકાર કરતા પણ જ્યારે એને આવે છે ને આમાં, ત્યારે એ પછી પરમાણુઓનો ભાર લે છે, વધારે છે. એટલે ઊંચે જવાને બદલે ઉર્ધ્વગામીને બદલે પછી અધોગામી જવા માંડે છે. જેટલા એને જળ પરમાણુ વધારે ને વધારે ચોંટેલા હોય એટલો એ ભારે થાય છે, ખેંચાય છે નીચે. સમજાય છે ને? એટલે આમાં કર્મનું મહત્વ વધારે છે કે અહંકારનું મહત્વ વધારે છે? કર્મ જુદી વસ્તુ છે. કર્મ તે આપણે જાડી ભાષામાં વાત કરીએ છીએ. નિયતિ બીતિની વાત કરો ત્યારે કર્મ આખો ના, કર્મ ફળનો સિદ્ધાંતના આધારે નિયતિ બને છે એ રીતે. ના ના ના, નિયતિને કર્મ ક્યાં લેવા દેવા જ છે? એ તો સહજ સ્વાભાવિક છે, કર્મ એમાં નથી આવતું. એટલે કર્મફળ એને તમે કર્મફળ પણ કેવી રીતના કહો? સાહજિક છે, તો નેચરલ છે. કર્મ તો તમે કરતા થાવ તો કર્મ બંધાય છે, અને પછી ભોગતા થવું પડે છે. એક્શનનું રિએક્શન તેનું આવે છે. એક્શનમાં ના જાવ તો રિએક્શન ના આવે. એટલે તમારે સહજ સ્વભાવે આ પાણી નદીનો પ્રવાહ વહેતો જ હોય છે. તમે અંદર હાથ ઘાલો ને કંઈક લાકડું પકડી લો તો તમે જલઈ ગયા.
તમે અટક્યા નહીં, તો પ્રવાહ વયા જ કરે છે, તમે વેશો એમાં હશો તો. ધન્યવાદ. પુરુષાર્થ તો ભા રિયલ અને રિલેટિવ બે છે. અજ્ઞાન દશામાં રિલેટિવ પુરુષાર્થ એટલે અહંકારે કરીને થાય છે, કરતા પણ એ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય. અને રિયલ પુરુષાર્થ એટલે પુરુષ થયા પછીનો પુરુષાર્થ, હું આત્મા છું, શુદ્ધાત્મા છું, એના પછીનો રિયલ પુરુષાર્થ એટલે જ્ઞાતા દ્રષ્ટા જોવું જાણવું, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી, અંદરથી છૂટાપણું રહે ને એમાં જે આનંદ મુક્તતા લાગે, નિરાકુરતા લાગે, એ જુદાપણામાં રહો અને જોવા જાણવામાં રહો ત્યારે એ રિયલ પુરુષાર્થ કહેવાય છે. શું એ આ જ્ઞાન પછી જ શરૂ થાય. છાયા સુરત કહે છે કે દાદાના એક પુસ્તકમાં વાંચ્યું છે કે 12મા ગૂંઠાણા સુધી પહોંચવાનું છે, તો આ 12મું ગૂંઠાણું એટલે શું છે? એ છે ને આ ક્રમિક માર્ગમાં 1, 2, 3, 4 એવા 14 ગુણ સ્થાનક કહીએ છીએ, ગુણ સ્થાનક એટલે એટલા ગુણ આ દશામાં આવે, પ્રાપ્તિ કરે ને એટલો ઊંચો ચડતો જાય જીવ. શું ક્રમિકમાં છે, શું આત્મા ક્લિયર પગથિયા ચડતો ચડતો ઉપર જાય, એટલે વ્યવહાર આત્માની વાત છે. શું એટલે એમાં 12મા ગુંઠાણા એટલે ક્ષાયિક સમકિત પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે, અને પછી એમાં જ ત્રીજા પાયામાં કેવળ જ્ઞાન થાય છે, એટલે 13મું ગુંઠાણું પછી આવે છે. શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો હોય, શુક્લ ધ્યાનની શરૂઆત થાય છે 12મા ગુણસ્થાનકથી, આત્માનું સ્પષ્ટ વેદન થાય છે એમાં. પછી અસ્પષ્ટ અને સ્પષ્ટ 12મા ગુણસ્થાનકમાં વેદન છે, એટલે ઘણી ઊંચી સ્ટેજમાં પહોંચી ગયો. આ કાળમાં 12માંથી આગળ નિશ્ચયથી 12માંથી આગળ ના જાય, 13મું એટલે કેવળ જ્ઞાનનું ના થઈ શકે. શાસ્ત્ર તો 12મું ના પાડે છે, પણ આ ક્રમમાં તો થઈ શકે એમ છે. જેટલા પરમાણુ ડિસ્ચાર્જ થાય એટલા એટલું આવરણ પાતળું થાય તો ઉઘાડ થાય. ચોક્કસ ખરું, આવરણ પરમાણુઓના જેટલા આવરણો છે બધા રહે એટલું જ ઝાકું થાય છે જોવાનું, અને જેટલું આવરણ ઓછા થાય એટલું ક્લિયર દેખાતું જાય. ક્લિયર દેખાય એટલે કશાયો ના થાય. આ તો દેખાતું નથી એટલે આ કશાયો થાય છે, જેમ છે તેમ દેખાતું નથી, જેમ છે તેમ દેખાતું ના કંઈ થાય. મનુભાઈ ચાવડા નાસિક ચાવડા, જય સચિદાનંદ. મનપૂર્વક નિરૂમાને નમસ્કાર. અમે નાસિકથી તમારા દર્શનને આશીર્વાદ માટે હું અને મારા ધર્મ સત્પત્ની સાથે આવેલા છીએ. અમે તમારા દર્શન કરવા માટે 2 વર્ષથી આવવાનું વિચારતા હતા, તો તમારા ચરણસ્પર્શ આપજો એટલી જ વિનંતી છે. મનુભાઈ જય સચિદાનંદ. ચોક્કસ. ક્યાં છે તમારા પત્ની? આવો ભાવ. જય સચિદાનંદ. નાસિકમાં રહો છો? દીપકભાઈ નાસિકમાં આવ્યા હતા ગયા વર્ષે, ત્યારે મળ્યા હતા તમે? નથી મળ્યા. નથી મળ્યા. તમને કેવી રીતના ટીવી પરથી ખ્યાલ છે? તમને અમારો પરિચય કેવી રીતના છે? અમે હંમેશા ટીવીમાં જોઈએ છીએ આજે 2 વર્ષથી, તો અમે હંમેશા વિચાર કરી છીએ કે નિરૂમાના દર્શન કરી, તો કાલે પણ અમે જ્યારે હવાના નીકળ્યા તો રસ્તામાંથી અમારે પાછું જવું પડેલું હતું, કે અમારી બેબીની તબિયત બગડી ગઈ અને પાછું છોડવા જ ગયા, અને વળી પાછા અમે પાછા આવેલા છીએ. પણ અમે અમારે કોઈ બી હાલતમાં દર્શન કરવા જરૂરી હતા, કારણ કે આ અમને નાસિકથી નજીક પડે. હા, સુરત નજીક પડે.